મિત્રો, મંગળવારે ભરૂચના વાલિયાની અંદર આગ ફાટ્યું છે અને એટલી બધી ખરાબ હાલત થઈ ગઈ છે કે ગામડાની અંદર ઘરો ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં ફરી એક વખત ચાર સિસ્ટમ સક્રિય થઈ ગઈ એટલે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને બીજો રાઉન્ડ પણ બહુ જોરદાર છે. ભરૂચની અંદર માત્ર 24 કલાકમાં 12 ઇંચ વરસાદ પડી ગયો છે અને અમુક ગામડાઓની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો, નવસારી, વલસાડ, સુરત, બધી જગ્યાએ પાણી પાણી છે. નડિયાદમાં પણ બહુ જબરજસ્ત વરસાદ પડ્યો છે. રાજકોટ, અમદાવાદ, પાલનપુર, ઉત્તર ગુજરાતમાં બધી ઘણી બધી જગ્યાએ વરસાદ છે અને નદીઓ ફરીથી એક વખત ગાંડી દૂર થઈ ગઈ છે. ઉકાઈનું જે રૂર લેવલ છે એમાં પણ થોડોક વધારો થયો છે. તો આ બધી હું તમારી સાથે વાત કરીશ અને આજે અને કાલે ક્યાં ક્યાં એલર્ટ આપવામાં આવેલું છે એના વિશે પણ વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, મંગળવારે ભરૂચના વાલિયાની અંદર આગ ફાટ્યું છે અને એટલી બધી ખરાબ હાલત થઈ ગઈ છે કે ગામડાની અંદર ઘરો ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. વાલિયાનું જે ડહેલી ગામ છે ત્યાં હાલત વધારે ખરાબ છે. ત્યાં આખું ગામ લગભગ પાણીમાં ડૂબી ગયું એવી સ્થિતિ છે. હવે છેલ્લા 24 કલાકમાં આપણે જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આ બાજુ તાપીમાં સોનગઢની અંદર 10 ઇંચ વરસાદ પડી ગયો, વ્યારામાં 9 ઇંચ વરસાદ, માંગરોળમાં 8 ઇંચ વરસાદ, વઘઈમાં 8 ઇંચ વરસાદ, ભરૂચમાં 8 ઇંચ, તિલકવાડામાં 7 ઇંચ, ડુલવડમાં 7 ઇંચ, નડિયાદમાં 7 ઇંચ વરસાદ પડી ગયો છે. વલસાડમાં તો આજે સવારથી જોરદાર વરસાદ ચાલુ છે અને કેટલાક ગામડાઓ છે એની અંદર પાણી ભરાઈ ગયા છે. અહીંયા સુરતનો જે ઉધના નવસારી રોડ છે ત્યાં રોડ પર પણ પાણી ભરાયા છે. માંગરોળમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાયા છે અને નર્મદા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે અને રાજપીપળા, તિલકવાડા આ બધા જે ગામો છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. તંત્રએ જે માહિતી આપી છે કે સુરત જિલ્લાનો જે છેલ્લા 10 વર્ષનો સરેરાશ વરસાદ છે એ 148.02 મિલીમીટર છે અને એની સામે ઓલરેડી 162.88 મિલીમીટર વરસાદ પડી ચૂક્યો છે અને હજુ વરસાદ ચાલુ છે. હવે ઉકાઈ ડેમની જે સપાટી છે, રૂલ લેવલ છે એ 335નું છે, પણ ફરીથી એક વખત 336 પર રૂલ લેવલ પહોંચ્યું છે. થોડા વખત પહેલાં, 5-6 દિવસ પહેલાં જ આપણે જોયું હતું કે ઉપરવાસના પાણીને કારણે ઉકાઈ ડેમના દરવાજા ખોલવા પડેલા અને તાપી નદીની અંદર આઉટફ્લો વધતો રહેતો હતો અને એ પછી શાંત પડી ગયું હતું, પરંતુ ફરીથી એક વખત ઉકાઈ ડેમનું રૂલ લેવલ વધ્યું છે. આ ઉપરાંત લાખી ડેમની જે ભયજનક સપાટી છે એ 74.10 મીટર છે, જ્યારે અત્યારે 74.20 પર પહોંચી ગઈ છે એટલે ભયજનક સપાટી પાર કરી ગયો છે લાખી ડેમ. અંબિકા નદીની જે ભયજનક સપાટી છે એ 9.45 મીટર છે, અત્યારે 10 મીટર પર પહોંચી ગઈ છે એટલે અંબિકા નદી પણ ભયજનક સપાટી વટાવી ગઈ છે. હવે પંચાયત અને માર્ગ મકાન હસ્તકના જે રસ્તાઓ છે, સુરત જિલ્લાની વાત કરું છું, તો એમાં 17 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને સ્ટેટ હાઈવેના 3 રસ્તા જે છે એ હળદવા મહુવારિયા જોઈન્ટ રોડ, મહુવા અનાવલ રોડ અને કડોદ કોસાડી રોડ, આ 3 સ્ટેટ હાઈવેના રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ મીંઢોળા નદી, પૂર્ણા નદી એ પણ એકદમ ઘાંડીતૂર થઈ ગઈ છે. હવે આજની તારીખે જે હવામાન વિભાગે જે એલર્ટ જાહેર કર્યું છે એમાં ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ છે આજે મંગળવારના દિવસે, અને ઓરેન્જ એલર્ટ જે વિસ્તારોમાં છે એમાં બોટાદ, જામનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી. યલો એલર્ટ છે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર અને અમરેલી. હવે આવતીકાલે જે વિસ્તારોની અંદર હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે એમાં રેડ એલર્ટ કશે નથી, પરંતુ ઓરેન્જ એલર્ટ છે કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી. અને યલો એલર્ટ જે વિસ્તારોમાં છે એમાં મોરબી, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, સુરત, તાપી અને ડાંગ, આટલા વિસ્તારોની અંદર યલો એલર્ટ છે.
મતલબમાં વરસાદની જે સેકન્ડ ઇનિંગ શરૂ થઈ છે એ પણ બહુ ખતરનાક છે અને અનેક જગ્યાઓએ ફરીથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. નડિયાદમાં એક ઘર તૂટી ગયું છે, નવસારીમાં પણ ઝાડને બધું તૂટી પડવાના બનાવો બન્યા છે. આવા બનાવો તો અનેક જગ્યાએ ઉપર છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.